સો અમે લોકો અત્યારે છે આજે જોગણી માએ દર્શન કરવા પાલોતર, તો કે ઓકે ચલો જઈએ. તો આપણે ફટાફટ કેમ છો બોલો જોગણી. વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો તમે બધા? હોપ કે તમે બધા મજામાં હશો. તો અત્યારે વાઘમામાં થઈ ગયા છે બપોરના 12:30, અને અમે બધા અત્યારે જઈ રહ્યા છે પાલોદર જોગણી માતાના દર્શન કરવા અને થારનું મુહૂર્ત કરાવવા માટે. એકચ્યુઅલીમાં અમારે એ દિવસે જવું હતું, બટ બધાને ખબર છે કે બહુ લેટ થઈ ગયું, એના પછીના સન્ડે પણ સેટ ના થયું. તો આજે ફાઇનલી અમે લોકોએ સેટ કરી દીધું છે. બોલો જોગણી માતાની જય. સો અમારી સાથે છે ભવ્ય મમ્મી, અમારા મમ્મી અને નિશી અને નિકેશ. યસ ડાઈ. સો અમે લોકો અત્યારે નીકળી રહ્યા છે, તો બહુ લેટ થઈ ગયું છે. એટલે અત્યારે આજે બી કોઈ ફાઇનલ નહોતું કર્યું, કેમ કે જ્યારે પણ ફાઇનલ કરીએ છીએ ત્યારે પોસિબલ જ નહીં થતું જવાનું. સો આજે કેવું હતું, મેં નિકેશને કીધું ફ્રેશ થયા પછી કે જવું છે આજે જોગણી માએ દર્શન કરવા પાલોતર, તો કે ઓકે ચલો જઈએ. તો આપણે ફટાફટ પહોંચીએ ત્યાં, તમને બધાને દર્શન કરાવીએ અને એ મંદિરના વાતાવરણની અને ત્યાંના પેલું કહેવાય ને જે શાંત વાતાવરણ છે એની વાત કરું ને, તો તમે જ્યારે જાઓ ને ત્યારે જે વસ્તુ તમે ફીલ કરી શકો. અમે લોકો તો ઘણી વખત ગયેલા છે, બટ આજે ફાઇનલી અમે લોકો જઈ રહ્યા છીએ. કેટલા દિવસ પછી, હે ને નિકેશ? એમ તો ખાસો બે ત્રણ મહિના જેવું થઈ ગયું. એકચ્યુઅલી મેં છે ને ઓસિકા મંગાવી દીધા, મને કમર બહુ દુખે છે ને એટલે. શું છે અલ્યા નિશુ, દોરા ના ખવાય ગાંડુ. તો ફાઇનલી આપણે લોકો નીકળી રહ્યા છીએ, તો ચલો. પહોંચી ગયા છે ફાઇનલી પાલોદર મંદિરે દર્શન કરવા માટે, અને અમારી થારનું મુહૂર્ત પણ કરાવવાનું છે. સો એ પણ આપણે પાર્ક કરી દીધી છે, બધા ચંપલ પહેલા કાઢી લઈશું. કેમ છો? બસ મજામાં. હા તમાર જેવું નહીં. બોલો જોગણી માત કી જય. અત્યારે મંદિરે સરસ મજાનો અમને પ્રસાદીના રૂપમાં ચૂંદડી અને પેંડાની પ્રસાદી મળી ગઈ છે. સરસ મજાના માતાજીના દર્શન થઈ ગયા છે, અને હવે અમારા થાર ગાડીનું મુહૂર્ત થશે. અમારું પહેલાંથી ફાઇનલ હતું કે અમારે અહીંયા મુહૂર્ત કરાવવા આવવાનું છે, પણ અમારે થોડું લેટ થઈ ગયું, બટ આજે આવી ગયા. સરસ મજાના દર્શન પણ થઈ ગયા, સરસ મજાનું મુહૂર્ત પણ થઈ ગયું, અને આજનો દિવસ અમારા માટે એટલો બધો સ્પેશિયલ બની ગયો ને કે હું વર્ડ્સથી તમને મતલબ એક્સપ્લેન જ ના કરી શકું. તો સરસ મજાના મુહૂર્ત પછી પણ અમારો માતાજીનું નામ અમારા ગાડી ઉપર આવી ગયું છે. અહીંયા શુભ અને લાભ આવી ગયું, એના પછી મા જોગણીનું નામ આવી ગયું. મારા માટે કહેવા જોઉં ને તો આધાર માં જોગણી, મતલબ અમારું જે પણ કાંઈ અત્યારે અમે જેટલી પણ સક્સેસ ઉપર છે ને, તો હું એટલું માનું છું કે મા જોગણીના આશીર્વાદથી જ છે. કેમ કે અમે લોકો એટલું બધું માનીએ છીએ, અને હરેક વસ્તુ જ્યારે અમે વિચારતા હોઉં ને, વિચારતાની સાથે પેલું કહેવાય ને કે તમારા સપનાઓ પૂરા કરવા પાછળ એક શક્તિ કામ કરતી હોય, તો એ છે અમારી મા જોગણી. અને આજનો દિવસ તો જેમ મેં તમને પહેલાં કીધું, આજનો દિવસ તો મારા માટે બહુ એટલે બહુ જ સારો રહ્યો. જ્યારે અમારા ઘરે થાર આવી ને એ દિવસ કરતાં પણ સ્પેશિયલ દિવસ જોવા જઈએ ને તો આજનો દિવસ છે, કેમ કે માતાજીના સરસ મજાના દર્શનની સાથે મુહૂર્ત થઈ ગયું છે. અને હવે જે અહીંયા આગળ અમારા પૂજારીજી છે, એટલું સરસ મજાનું મતલબ એમણે મુહૂર્ત કર્યું છે કે બધી જ જગ્યાએ ચાંદલા શુભ લાભની સાથે સ્ટેરિંગે પણ ચાંદલા કરી, અને પછી એમણે ચુંદડી ચઢાવી દીધી છે અને ચુંદડી લગાવી પણ દીધી છે. Thank you.
અહીંયા ફાઇનલી અમારું લોકોનું મુહૂર્ત થઈ ગયું હતું કમ્પ્લીટ. અમને લોકોને સરસ મજાનું તિલક કરી દીધું અને પછી મારા ફ્રેન્ડ્સ મળી ગયા હતા મને, જે લોકો મારો વેઇટ કરતા હતા 2-3 વાગ્યાના. તો થોડી વાર હું એ લોકો જોડે વાતો ચીતો કરવા માટે ઊભી રહી ગઈ હતી. અને તમે અહીંયા આગળ આવેલા છો કે નહીં દર્શન કરવા એ પણ મને કમેન્ટ કરજો. અને જે પણ લોકો આવ્યા હશે ને ત્યાંનું મતલબ વાતાવરણ એટલું બધું સરસ છે ને કે જ્યાં તમને ત્યાં સુકૂન મળશે ને એવું સુકૂન બીજે ક્યાંય જ નહીં મળે. તો અહીંયા મને મળી ગયા હતા ગ્રીષ્મા પટેલ, જેમણે મારા માટે બહુ જ સરસ મજાનું લખીને મને આપ્યું હતું, જે હું તમને આગળ વ્લોગમાં સંભળાવીશ. અને હવે અમે લોકો નીકળી રહ્યા છે ઘરે જવા માટે. તો સરસ મજાના અમારા લોકોના દર્શન થઈ ગયા છે પાલોદર જોગણી માતાના મંદિરે. અને મને મળ્યા હતા નિરાલી બેન કરીને, જે મને મળવા માટે સ્પેશિયલ 3 વાગ્યાના આવ્યા હતા, તેમને પણ થેન્ક યુ સો મચ. અને ગ્રીષ્મા પટેલ જેમણે મારા માટે કંઈક લખ્યું છે એ પણ મને આપ્યું છે, હું ઘરે જઈને રીડ કરીશ, તમને લોકોને પણ સંભળાવીશ. બીકોઝ મંદિરમાં હતા ને તો બધું ક્યાં મેનેજ તો પોસિબલ જ નહીં કે ત્યાં બધું મેનેજ થાય. સો અત્યારે અમે લોકો હવે જઈશું સીધા ઘરે, કદાચ ક્યાંય સ્ટોપ કરીશું તે પણ તમારી સાથે શેર કરશું. એ નિકેશના બ્લોગની અંદર આવશે, કેમ કે પછી બંને નામમાં સેમ બ્લોગ થઈ જાય ને તો મજા ના આવે. પછી આપણે ઘરે જઈને બધું રીડ કરવાનું છે એટલે કન્ટિન્યુ થઈ જશે. શું કહેશો નિકેશ, કેવા મસ્ત દર્શન થઈ ગયા, મસ્ત મજાનું મુહૂર્ત થઈ ગયું. હા મારા જે બહુ મસ્ત મજાના ચાંદલા વાંદલા કરી દીધા છે, ચુંદડી લગાવી દીધી છે માતાજીની. અમારે લોકો ને તો લાસ્ટ સન્ડે જ આવતું બટ પોસિબલ નતું. લાસ્ટ સન્ડે સારું થયું ના આયા, કારણ કે હા મન કે એટલી બધી ભીડ હતી ને દિવસે, સારું થયા ના આયા. જે બી કરે ભગવાન સારું જ કરે, એ વાત સાચી છે. તો બહુ જ ભીડ હતી એ દિવસે, એટલા માટે એમને કીધું કે સારું થયું ના આયા. બટ અમારે તો ઈચ્છા, અમારે તો હતી જ આવવાની, પણ ઘણું બધું કામ હતું એટલે. નિશિ અત્યારે જો, નિશિ નું મોઢું જો, એ લાલો મારો, એ લાલો મારો, જગમગ જગમગ થાય એવું ના હોય. સો કઈ નહીં, આપણે વ્લોગ તમે લોકો એન્ડ સુધી જોજો, બહુ મજા કરશું. અને આજે પોસિબલ હશે ને થારવાડી આપણી જે સ્ટોરી છે એ પણ શેર કરી દઈશું. તમે લોકો પહોંચી ગયા છે ઘરે, વાગવામાં થઈ ગયા છે 7:30 અને બહુ જ થાકી ગયા છે. કેવી મજા આવી? મજા તો આવી, બહુ જ, પણ થાક બી લાગ્યો છે બહુ. મમ્મી કેવી મજા આવી? બહુ મજા આવી હે ને, દર્શન મસ્ત દર્શન મસ્ત થઈ ગયા. નિશુ એ બેઠો ભાઈ, નિશુ તો આઈ તરત જ બેટ લઈ લીધો. શું કેતો તા આને, કેટલી બધી ધાઈ જોવા મળી, ગરમી થતી હતી વધારે. ઓકે, સો મેં તમને લોકોને જેમ કીધું કે ગ્રીષ્મા પટેલ જેમણે મારા માટે બહુ મસ્ત મજાનું લખ્યું છે તો એ હું વાંચીશ. તો અત્યારે હું વાંચું છું. શું થયું? ઓકે, સો આપણે રીડ કરી, હું રીડ કરું છું, તમે સાંભળી લો. બીકોઝ તમે આ રીડ કરશો ને તો તમારા કાલ સુધી વ્લોગ નહીં પતે. હા, સો સૌ પ્રથમ એમણે લખ્યું છે, મતલબ સ્ટાર્ટિંગમાં એમણે લખ્યું છે, જય શ્રી કૃષ્ણ દી, તમારી ફેમિલી મને બહુ જ ગમે છે, તમે બધા જ સ્વીટ પર્સન છો. પહેલાં તો થેન્ક યુ સો મચ, હું તમારા વ્લોગ રોજ જોઉં છું. જ્યારે તમારા નાના કાનુડા એટલે કે નિશિવની મસ્તી જોઉં છું ત્યારે મારા આખા દિવસનો થાક ઉતરી જાય છે. જેવું અમે ફીલ કરીએ છીએ ને એવું જ તમે બધા ફીલ કરો છો. હું જ્યારે ઓફિસથી આવ્યો ને એ ખાલી જોઈને આમ જે સ્માઈલ આપે ને એનાથી આપણને એવો થાશ થાક ઉતરી ગયો. સો પહેલાં તો થેન્ક યુ સો મચ કે નિશિવને આટલી બધી ઇમ્પોર્ટન્સ આપો છો. પછી લખ્યું છે એમણે કે તમારા ઘરના બધા જ સભ્યો ખૂબ જ મસ્ત છે, એમાં તમારા બંને મમ્મી મને બહુ જ સ્વીટ પર્સન લાગે છે, તમારી નણંદ રચિતા એ તો એકદમ નાની છોકરી જેવી છે, એનો મીઠો મીઠો અવાજ મને બહુ ગમે છે. ખુશીથી તમારી વાત કરીએ તો પણ ઓછી પડે, દી તમારી વાત જેટલી પણ કરીએ એટલી ઓછી પડે. તમે મારા ફેવરેટ દી છો, મેં કોઈ દિવસ કોઈ માટે નથી લખ્યું પણ આજે ફર્સ્ટ ટાઈમ તમારા માટે લખો છો, થેન્ક યુ સો મચ. નિકેશભાઈ તો બહુ જ સ્પેશિયલ પર્સન છે, કેમ કે એ તો તમારા માટે, રચિતા દી માટે, મમ્મી માટે, નિશિવ માટે ઓલવેઝ તૈયાર જ હોય. હા, અને એવું નહીં કે અમારા ઘરના માટે, મતલબ બહારનું પણ કોઈ વ્યક્તિ હોય ને જો નિકેશને કહે ને તો નિકેશ બધા માટે પહેલાં રેડી હોય. ખુશીથી તમારા માટે, ઓકે, સ્પેશિયલ મારા માટે એમણે કંઈ લખ્યું છે, બડી હો ઉમ્ર મેં મુજસે ફિર ભી બચપના તુમ્હારા અભી ગયા નહીં, ક્યો તંગ કરતી હો મુજકો બહેના, હે ખેલ પુરાના યહ નયા નહીં. વાહ, બહુ સરસ. કુછ તો જાદુ હૈ તુમ્હારે નામ મેં, નામ સુનકર હી ધડકને બઢ જાતી હૈ. વાહ 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 વાહ, બહુ જ સુપર. આવું તો કોઈ દિવસ નિકેશ અભી મારા માટે નથી બોલ્યા. ખુશીદી અને નિકેશભાઈ તમે બંને ક્યુટ કપલ છો, તમને બંનેને કોઈની નજર ના લાગે, તમે અને તમારા પરિવારમાં આમ જ હસતા રહો. ખુશીદી તમે ક્યારેય હાર ના માનતા, અમે ઓલવેઝ તમારી સાથે છો.
જ્યારે રચિતાદી પાછા જાય ત્યારે તમારા અને રચિતાદીના આંખમાં આંસુ આવી જાય છે ત્યારે હું પણ રડી જાઉં છું. રચિતા મને બહુ જ ગમે છે, લવ યુ દી. રચિતા માટે લવ યુ લખ્યું છે. રચિતા તું આ વ્લોગની અંદર રિપ્લાય કરજે. રચિતાદી અને નિશિવ બેટા બંને વગર આખું ઘર ખાલી લાગે. હું ઓલવેઝ પ્રે કરીશ કે ભગવાન પાસે કે હંમેશા તમે આગળ વધો. લવ યુ સો મચ દી એન્ડ જીજુ, ગોડ બ્લેસ યુ. મેં ફર્સ્ટ ટાઈમ લખ્યું છે દી, જો કોઈ ભૂલ થઈ હોય તો માફ કરજો. કેતન ગ્રીષ્મા પટેલ, થેન્ક યુ સો મચ. હવે પહેલાં ફેન ઓન કરતો, તમને બહુ ગરમી થઈ રહી છે. મેં ફેન બંધ કરાવ્યો હતો બીકોઝ બહુ જ અવાજ આવે છે ને, તો મને આવી રીતે વ્લોગિંગમાં હું મારો વ્લોગ કોઈ પણ દિવસ આવું ખટપટ ખટપટ હોય તો હું વ્લોગ જ ના લઉં. અને નિકેશના છે ને એટલી બધું ગરમી થઈ ગઈ. સો 2 મિનિટમાં સો આજે અમે લોકોએ બહુ મસ્ત મજાનું થારનું અમારું મુહૂર્ત કરાવ્યું અને અમે બહુ જ હેપી થઈ ગયા. અમે મુહૂર્ત તો કર્યું તું જાતે કરી તું, મારા જો નતું કર્યું. અમે વિચાર્યું કે પાલોતર જઈશું ત્યારે જ કરીશું. અમે લાસ્ટ સન્ડે જ વિચાર્યું હતું, બટ જે મેં તમને લોકોને આગળ કીધું તો બસ આજના વ્લોગમાં આટલું જ હતું. વ્લોગ સારો લાગ્યો, આજના વ્લોગમાં આટલું જ હતું. આજના વ્લોગમાં માં હતી અને પણ મતલબ જગની માની સાથે અમારા બંનેની માં પણ અમારી સાથે હતી, એટલે આજના વ્લોગમાં આટલું બધું હતું. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ અને શેર કરજો. ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ કરજો. મળી એક નવા વ્લોગ સાથે, ત્યાં સુધી હરે કૃષ્ણ.